गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, हूँ जय सुद्दाणी, आप सबनो ऑनलाइन विडियो लेक्चर सीरीज में हार्दिक स्वागत करूँ छू। तो लास्ट टाइम जे छे आपणे आपणो चेप्टर नंबर 4 शुरू कर्यो हतो, द्विचल सुरेख समीकरणों। हवे लास्ट लेक्चर में आपणे शुं शीख्या हता, तो के एनो प्रमाणित स्वरूप शीख्या हता। कन्फर्म आ वस्तु शीख्या हता ने के द्विचल सुरेख समीकरण प्रमाणित स्वरूप केवो होय छे। तो आपणे बधाने खबर छे कि द्विचल सुरेख समीकरण जे प्रमाणित स्वरूप छे ई ए एक्स वत्ता बी वाय वत्ता सी बराबर जीरो, के ज्या ए बी सी बिलोंग्स टू आर अने ए स्क्वेर वत्ता बी स्क्वेर डज नॉट इक्वल टू जीरो, आवुं प्रमाणित स्वरूप छे एनो, राइट। तो हवे ई तो आपणे प्रमाणित स्वरूप फेरवता शीखी गया, आखो स्वाध्याय सोल्व कर्यो 4.1। हवे नेक्स्ट आगळ जईए तो हवे आवशे कि कोई पण द्विघात समीकरणनो उकेल केम शोधाय। हवे पहेली वस्तु तमने ई खबर होवी जोईए कि एनो उकेल एटले शुं। तमने आठमुं ધોરણ યાદ છે, તમને એક ચલ સુરેખ સમીકરણ આવતું ત્યારે તમે ઉકેલના દાખલા શોધતા, ત્યારે ઉકેલ એટલે તમે શું કરતા, તો કે એક્સની કિંમત ગોતતા કે એક્સની કઈ કિંમત માટે આપેલું સમીકરણ સાચું પડે, કે જેને ડાબી બાજુ જમણી બાજુ બે સરખા થાય ચકાસણી કરતા। બસ આમાં એ જ વસ્તુ, પણ આમાં બે કિંમત આવશે, એક્સની અને વાયની, એ બંને કિંમત લેવાની। કોની કોની કિંમત? તો કે એક્સની અને વાયની કિંમત। ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે એક્સ વત્તા વાય બરાબર 7। અમને એમ કે એક્સની એવી કઈ કિંમત અને વાયની એવી કઈ કિંમત લઈએ, આ મોઢે ઓરલી ગણીએ છીએ, દાખલો આમ નથી ગણવાનો પણ સમજાવવા માટે છે કે જો અને ઉકેલ ઘણા બધા મળી શકે કેવી રીતના। ધારો કે એમ કે એવી બે સંખ્યાઓ લો કે જેનો સરવાળો 7 થાય, હું એમ કહું એક્સની જગ્યાએ 0 માની લઉં તો વાય કેટલો લેવો પડે? 7, તો જ બેનો સરવાળો 7 થાય। ફોર એક્ઝામ્પલ એમ માનો કે એક્સની કિંમત 1 લઉં, જો આ બિંદુ યાદ છે ને, ત્રીજું ચેપ્ટર શીખીએ છીએ, પહેલાં એક્સ ને પછી વાય, બિંદુનું સ્વરૂપ પહેલાં એક્સ પછી વાય, આપણે બિંદુ સ્વરૂપે લખીએ જવાબ। ધારો કે એક્સની કિંમત 1 માનીએ, તો 1માં કેટલા ઉમેર, તો 7 આવે, તો કે 6। તો આ પણ આનો ઉકેલ ગણ્યા, જો એક્સની જગ્યાએ 1 મૂકો, વાયની જગ્યાએ 6 મૂકો, તો કે 1 વત્તા 6, તો કે 7 આવી ગયું। તો કે એવી બધી કિંમતો કે જેના માટે ડાબી બાજુ અને જમણી બાજુ સરખા થાય, તેને આપેલ સમીકરણનો ઉકેલ કહેવાય છે। એટલે કે ગણિતની ભાષામાં એમ કહેવાય કે આપેલ કિંમતો, આ જે કિંમત આપી છે એક્સ અને વાયની, એ આપેલ સમીકરણનું સમાધાન કરે છે। શું કરે છે? ફરી એકવાર રિપીટ કરું છું, આપેલ સમીકરણનું સમાધાન કરે છે। સમાધાનનો મતલબ શું થાય કે એ કિંમત જ્યારે મૂકશો એની અંદર, તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી થશે? તો કે સમાન થશે। ડાબી બાજુ અને જમણી બાજુ બે કેવી થઈ જશે? સમાન થશે। અને શું કહેવાય? કે આપેલી કિંમતો એ આ સમીકરણનું સમાધાન કરે છે, એટલે આપેલ કિંમત જે છે આ સમીકરણનો ઉકેલ છે। ઉકેલ એને જ કહેવાય, એક્સ અને વાયની એવી કિંમતો કે જે સમીકરણનું સમાધાન કરતી હોય તેને આપેલ સમીકરણના ઉકેલ કહેવાય। હજી ફોર એક્ઝામ્પલ, એક્સની જગ્યાએ 2 હોય તો 2માં કેટલા ઉમેર, 5 7 આવે, તો કે 2માં 5 ઉમેર તો 7 આવે। 3 હોય તો એમાં કેટલા ઉમેર તો 7 આવે, તો કે 3માં 4 ઉમેરીએ તો, 4માં 3 ઉમેરીએ તો, 5માં 2 ઉમેરીએ તો 5 ને 2 7। એક્સની કિંમત 6 માનીએ તો વાય કેટલી આવશે? તો કે 1 આવશે। એક્સની કિંમત 7 માની, તો 7માં કેટલા ઉમેર, તો 7 આવે, 7માં 0, માઇનસમાં બન્યો। ધારો કે એક્સની કિંમત 8 માનો તો 8માં કેટલા ઉમેર, 7 થાય, તો કે 8માં ઓછા 1 ઉમેરીએ, તો કે 8 ઓછા 1 કરીએ તો 7 આવે। 9માં કેટલા ઉમેર તો 7 આવે, તો કે -2 ઉમેરીએ તો। મને એમ કે આ કોઈ દી પૂરું થશે, આ ઉકેલ શોધવાની વસ્તુ ક્યારે પૂરી થશે? તો કે નહીં, આ ક્યાં સુધી ચાલશે? તો કે અનંત સુધી ચાલશે। એટલે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ તમને આપે તો એના હંમેશા અનંત ઉકેલ મળે। શબ્દ ખાસ યાદ રાખજો,
રિપીટ કરું છું હજી કે દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલ મળે છે. એમસીક્યુ તરીકે પૂછાઈ શકે અથવા કોઈ સમીકરણ આપે એમ કે આના કેટલા ઉકેલ મળશે, એક બે કે અનંત, તો આપણે તરત જવાબ આપવાનો આના અનંત ઉકેલ મળશે. એટલે ખાસ નોંધ એક મૂકી દેવાની કે આ કંઈ લખવા નથી જે લખાયું છે, આ જસ્ટ સમજાવવા માટે છે. નોંધ લખો, ખાસ લખવાની છે કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણના કેટલા ઉકેલ મળશે, તો કે અનંત ઉકેલ મળે. આ એક મનમાં ખાસ યાદ રાખી લેજો કે આના કેટલા ઉકેલ મળશે, તો કે આના અનંત ઉકેલ મળશે. યાદ રહી ગયું ને વસ્તુ? ઓકે, આ વસ્તુ એક્સપ્લેન કરવા માટે આ લખવાની કંઈ વસ્તુ જરૂર નથી, ખાલી એક ઉપર નોંધ લખજો, બીજું કંઈ લખતા નહીં. ઓકે ચલો, હવે આપણે આગળ જઈએ કે શું. હવે ધારો કે દાખલા તરીકે આવે ઉકેલ પૂછો, તમને ઉકેલ પૂછ્યું હોય કે દાખલો ગણો કે આપેલ પ્રશ્ન એમ પૂછે કે આપેલ સમીકરણનો ઉકેલ શોધો, ક્યાં કેમ કે ચાર ઉકેલ શોધો, પાંચ ઉકેલ શોધો, બે ઉકેલ શોધો, ગમે અલગ અલગ પ્રશ્નો માર્ક મુજબ, તો તમે તે દાખલો કેવી રીતના ગણશો? આ તો આપણે ઓરલી કર્યું, ત્યાં જે સમીકરણના ઉકેલ શોધ્યા એ તો આપણે મોઢે શોધ્યા, આમ હોય તો આવું થાય, પણ વાસ્તવિક દાખલો ગણવો કેમ થાય એ હવે આપણે શીખી લઈએ. એની પહેલાં એક પ્રશ્ન શીખી આવો, જેમ અત્યારે ઉપર આઈપેડની ઉપરથી તમને એક્ઝામમાં કોઈક પ્રશ્ન આપી દે આવી રીતના. બે એક્સ વત્તા ત્રણ બરાબર વાયના ઉકેલ ખાલી જગ્યા મળે, નીચે ઓપ્શન આપે અનન્ય, બે, માત્ર બે એમ, અને ત્રીજો ઓપ્શન આપે અનંત. તો આમાં જવાબ કયો ટીક કરશો તમે? આમાંથી જવાબ કયો ટીક કરશો? આવો જો સમીકરણ છે એક્સ ને વાય ગમીને આવો છે બરાબર, બીજી બાજુએ આ બાજુએ કંઈ જોવાનું નથી, પ્રમાણે સ્વરૂપ લાવવાની કોઈ જરૂર નથી, સમીકરણ હોવું જોઈએ. તો આ સમીકરણ હોય તો ઉપર નોંધ વાંચો, આ દ્વિચલ સુરેખ સમીકરણ છે એટલે અનંત ઉકેલ મળશે. એટલે આપણો જવાબ શું આવશે? કે અનંત ઉકેલ આવશે. હવે ખાસ નોંધ લખી રાખજો, આ જે અનન્ય છે આ અનન્યનો મતલબ શું થાય? તો કે અનન્યનો મતલબ એક થાય. શું થાય? અનન્ય એટલે એક થાય. આ ખાસ મનમાં યાદ રાખી લેજો કે કોઈ પણ એ સમીકરણ તમને આપીને એમ પૂછે ના ઉકેલ કેટલા મળે, તો તમારે તરત ટીક કરવાના અને અનંત ઉકેલ મળે. ઓકે, સમજાઈ ગયું વ્યવસ્થો? ઓકે ચાલ, હવે આપણે મેઇન દાખલા ઉપર આવીએ, ઉકેલ શોધો ના. ઓકે, હવે ઉકેલ શોધો મેઇન દાખલા ઉપર આવી જઈએ. પહેલો દાખલો, પહેલી રકમ એક્સ વત્તા વાય બરાબર આઠ. હવે જો સૌથી પહેલું કામ તમારે એવું કરવાનું હોય કે આમાંથી એક્સ અથવા વાયને કરતા બનાવવાના, અને કરતા એવાને બનાવાય કે જે એકલું પદ હોય, જેમ કે જેની સાથે સહગુણક આગળ ન હોય. જો આમાં સહગુણક કેટલો છે કે એક, આમાં એક છે, અત્યારે ગમે એને કરતા પણ કોઈ ફેર પડતો નથી. ભાઈ એવા દાખલા જ્યારે આવશે કોઈકમાં એકમાં સહગુણક હશે, એકમાં સહગુણક નહીં હોય, તો જેમાં સહગુણક ન હોય મીન્સ કે એક હોય સહગુણક, એને કરતા બનાવવાનું છે. દાખલો આવશે સમજાવ જઈશ. વાયથી ગમે એકને કરતા બનાવ, ધારો કે આપણે વાયને કરતા બનાવીએ તો વાય બરાબર શું થશે? તો કે એક્સ ક્યાં જશે? તો કે માઇનસમાં, એટલે કે આઠ ઓછા એક્સ, આટલું આવી ગયું. હવે આપણે જુદી જુદી કિંમત લેવાની. પહેલું કિંમત કોણ લેવાની? જે આ બાજુ આવ્યું છે એની. અહીંયા કોણ આવ્યું છે? તો કે એક્સ આવ્યું છે. તો કે એક્સની કિંમત ધારતા એક્સ બરાબર ઝીરો. શું લખવાનું? એક્સ બરાબર ઝીરો લેતા તો વાય બરાબર શું મળશે? આઠ ઓછા ઝીરો, એટલે કે વાય બરાબર આઠ.
હવે ઉકેલ લખવાનો, ઉકેલ લખવા જ પડશે ને સાથે સાથે, એ સાથે ઉકેલ લખતા જવાનો. ઉકેલ 0.8, એક્સ ની કિંમત 0, વાય ની કિંમત 8. ચલો બીજો ઉકેલ શોધીએ, તો કે એક્સ બરાબર 1 લેતા, શું એક્સ બરાબર 1 લેતા, તો એક્સ ની જગ્યાએ 1 મૂકો, તો કે વાય બરાબર શું થશે, 8 - 1, એટલે કે વાય બરાબર 7 આવી ગયું, એટલે આપણને બીજો ઉકેલ મળ્યો. 1.7, એક્સ ની જગ્યાએ 1, વાય ની જગ્યાએ 7. ત્રીજો ઉકેલ શોધીએ, તો કે એક્સ બરાબર 2 લેતા, જરૂરી નથી ધન કિંમત લેવામાં, ઋણ કિંમતે લઈ શકે, પણ આપણે દાખલો સહેલો બનાવે, જે રીતે સહેલું થતું એ કામ કરાય, આપણે આપણે ઉલટા પ્લસમાં લેશું આપણને સહેલું પડશે. તો કે વાય એક્સ બરાબર 2 લઈએ, તો વાય બરાબર શું થશે, જો કિંમત ક્યાં મૂકવાની એક્સની દર વખતે, તો કે અહીંયા મૂકવાની છે, આ મેઇન સમીકરણ છે, યાદ રાખજો કિંમત આમાં મૂકવાની છે જે તમે કરતા બનાવ્યું છે. તો વાય બરાબર 8 - એક્સ, તો 8 - એક્સની જગ્યાએ મૂકી દેશું 2, તેથી વાય બરાબર કેટલા આવશે, તો કે 6, એટલે ઉકેલ કયો મળશે, 2.6. હજી એક ઉકેલ ગોતી આવે, કારણ કે દરેકમાં એમ કહીએ 4 ઉકેલ શોધવાના, કેટલા કેટલા ઉકેલ દરેકમાં, તો કે 4 ઉકેલ. હવે ચોથું કરીએ આપણે, તો કે એક્સની જગ્યાએ કેટલા મૂકીએ, તો કે 0 મૂક્યો, 1 મૂક્યો, 2 મૂક્યો, હવે 3 મૂકીએ, એક્સ બરાબર 3 લેતા, તો વાય બરાબર શું આવશે, તો કે 8 - એક્સની જગ્યાએ મૂકશું 3, એટલે વાય બરાબર શું આવશે, તો કે 8 - 3 જાય તો 5, એટલે કે ઉકેલ શું મળશે આપણને, એક્સની જગ્યાએ 3, વાયની જગ્યાએ 5. થઈ ગયા 4 ઉકેલ જુદા જુદા, 1, 2, 3 - 4. આટલો દાખલો એક્ઝામમાં ગણવાનો તમારે, આ રીતે ગણવાનો, કોઈ એકને ઘડતા બનાવી રાખવાનું, એમાં પછી દર વખતે કિંમત મૂકવાની અને અલગ અલગ કિંમતના જવાબ ગોતવાના છે. સમજાય છે વસ્તુ? ચાલો હવે એવો બીજો દાખલો જોઈએ આપણે. ચાલો બીજી રકમ 2x + y = 7. હવે જો હમણાં જ અમે વાત કરી હતી કે જેનો સહગુણક 1 હોય એને કરતા બનાવો, એટલે કે જો એક્સની સાથે 2 છે તો એક્સને કરતા ન બનાવાય ક્યારેય, તો કરતા કોને બનાવાય, તો કે વાયને. ચાલો વાયને કરતા બનાવશું, 2x ક્યાં જશે, તો કે માઇનસમાં જશે. ઓકે, આ પ્રમાણે ફાઇનલ સમીકરણ બની ગયું, આમાં જુદી જુદી કિંમત મૂકતા જશું આપણે. સૌથી પહેલું, તો કે એક્સ બરાબર 0 લેતા, ચાલો મૂકીએ 0 એક્સની જગ્યાએ, તો કે વાય બરાબર 7 - 2, એક્સની જગ્યાએ 0, એટલે કાઉન્સમાં મૂકવાનો, કિંમત છે આગળ 2 છે એટલે કાઉન્સમાં મૂકવાની કિંમત, તો કે 7 - 2 × 0, એટલે કે 0, તેથી વાય બરાબર શું આવશે, તો કે 7, તો કે પહેલો ઉકેલ આપણો શું બન્યો, 0.7. બીજું, હવે એક્સ બરાબર 1 લઈએ, તો કે એક્સની કિંમત 1 મૂકી, તો વાય બરાબર શું થશે, 7 - 2 × 1, તો કે 7 - 2 = 2, તો કે 7 માંથી 2 જાય તો કેટલા વધશે, તો કે 5, તો કે આપણો ઉકેલ શું મળશે આપણને, 1.5, એક્સની કિંમત 1, વાયની કિંમત 5. ત્રીજો ઉકેલ શોધીએ, એક્સ બરાબર 2 લેતા, તો કે વાયની જગ્યાએ શું આવશે, તો કે વાય બરાબર 7 - 2 × 2, તો કે 7 - 2 = 4, 7 માં 4 જાય તો કેટલા આવશે, તો કે 3 આવશે, એટલે ઉકેલ શું મળશે આપણને, એક્સની જગ્યાએ 2, વાયની જગ્યાએ 3. ફાઇનલ ચોથો ઉકેલ શોધીએ, તો કે એક્સ બરાબર 3 લેતા, મેં પહેલાંય કીધું માઇનસમાં કિંમત લઈ શકાય, પ્લસમાંય લઈ શકાય, માઇનસ આપણે એટલે નથી લેતા કે ખોટો માઇનસ માઇનસ પ્લસ કે પછી મિસ્ટેક ન થાય માઇનસની, બાકી માઇનસ કિંમતે લઈ શકાય,
ओके चल एक ट्राई करें, एक काम करें माइनस में एकाधी किंमत लीए, माइनस एक लीए। चलो तमने लगे कि माइनस लीए तो केव रीतना थशे, तो के वाय बराबर सात ओछा बे गुणिया माइनस एक। हो जाए खास ध्यान रखना अँ शू तो कि बे एका बे थे पर ओछे ओछे वत्ता थे वत्ता बे, अने सात ने बे केटला थी जाए तो कि नौ थी जाए। तो आ उकेल शू मैं माइनस एक कौमा नौ ठीक है, चार उकेल। ओके चल तो आटली वस्तु पहले झड़प से लखी नाखो, त्यार पछी आगळना दाखला आप सॉल्व करिए। ओके तो आप बे दाखला कम्प्लीट थे, हवे त्रीजो दाखलो जोईए उकेल शोधवानो। चलो त्रीजी रकम, હવે એ રકમ તમને જાતે આવડશે, હું તે લખી નાખું છું કે એક્સ પ્લસ બે વાય બરાબર છ, શું એક્સ વત્તા બે વાય બરાબર છ। હવે મને એમ કે આમાં કરતા કોને બનાવશું આપણે, તો કે સૌથી પહેલાં જે કરતા બનાવશું આપણે આ વખતે એક્સને બનાવશું, તો કે એક્સ બરાબર બે વાય ક્યાં જશે, તો કે છમાં માઇનસમાં જશે। ओके आ अपना माटे फाइनल समीकरण जेमा आपणे किंमत मूकशू। तो हवे उकेल शोधीए, पहली किंमत कई मूकशू, तो कि एक्स बराबर एक लेता कई किंमत लेशु, एक्स बराबर एक लेता आपणे, तो कि एक्स की किंमत जो एक लेशु, सॉरी आमां एक्स नहीं आवे पण आमां शुं आवशे, आ बाजू तो मैं चेक करवानी जमणी बाजू કે જમણી બાજુ કોણ આવે છે આ વખતે, તો કે વાય આવે છે, તો કે વાયની કિંમત ધારવી પડશે, એક્સ ધારી શકાશે નહીં, તો કે એક્સ બરાબર છ ઓછા બે ગુણ્યા વાયની જગ્યાએ કેટલા મૂકવાના, તો કે એક, આપણે આ વખતે ઝીરો નથી લીધું, તો કે એક્સ બરાબર છ ઓછા બે એકા બે, ઝીરો લેવ લેશો હું આગળ નેક્સ્ટમાં લઈ દઉં છું, તમને ઝીરો લઈ શકાય અહીંયા, તો કે એક્સ બરાબર કેટલા આવશે, તો કે ચાર। હવે ઉકેલ લખવાનું ખાસ ધ્યાન રાખવું, જો પહેલાં એક્સ લખવાનું હોય હંમેશા, અહીંયા લખ્યું અને પછી આવ્યું એમ નહીં, પહેલાં એક્સ લખો ને એક્સ આ વખતે કેટલો આવ્યો, ચાર, વાય કેટલો છે, તો કે એક, ઝીરો મૂકવો તો મૂકી શકશો, મેં મૂક્યું નથી આમાં, વાય બરાબર બે લઈએ તો શું થશે, એક્સ બરાબર છ ઓછા બે ગુણ્યા બે, તો કે એક્સ બરાબર છ ઓછા બે દો ચાર, તો કે એક્સની કિંમત કેટલી આવશે ખાલી, બે, તો કે આ વખતે ઉકેલ શું મળશે, પહેલાં એક્સની કિંમત તો કે બે, વાયની કિંમત એ બે। ત્રીજો ઉકેલ જોઈએ, એક્સ બરાબર ત્રણ લેતા, ચાલો અહીં ત્રણ મૂકીએ, તો સોરી વાય બરાબર ત્રણ લેતા એક્સને આવો જ વાય છે, એટલે તો કે એક્સ બરાબર છ ઓછા બે ગુણ્યા ત્રણ, તો કે છ ઓછા ત્રણ દો છ, છ માં છ છે તો ઝીરો આવ્યો આ વખતે, તો ઉકેલ શું મળ્યો, તો કે એક્સની જગ્યાએ ઝીરો, વાયની જગ્યાએ ત્રણ। ચોથો ઉકેલ જોઈએ, આ વખતે ચાર મૂકીએ, ઝીરોની બદલે ઝીરોનો મૂક્યું તો વાય બરાબર ચાર લેતા, તો કે એક્સ બરાબર છ ઓછા બે ગુણ્યા ચાર, તો કે છ ઓછા ચાર દુ આઠ, હજો બાદબાકી છ માંથી આઠ બાદ કરો તો બે આવે, પણ કેવા બે, તો કે માઇનસમાં બે, તો ઉકેલ શું મળશે, તો કે એક્સની જગ્યાએ માઇનસ બે, વાયની જગ્યાએ ચાર। સમજાઈ ગયો, એક્સની જગ્યાએ માઇનસ બે, વાયની જગ્યાએ ચાર, ચાર ઉકેલ આપણા થઈ ગયા। ઓકે ત્રીજો દાખલો, હવે ચોથો ગણીએ આપણે, ચોથી રકમ એક્સ બરાબર ચાર વાય, શું આપેલી ચોથી રકમ, તો કે એક્સ બરાબર ચાર વાય આપ્યું છે આપણને, તો આને કેમ સોલ્વ કરશું, તો બહુ ઇઝી છે, જો સીધું ઘડતા બનીને આપી દીધું કે એક્સ બરાબર ચાર વાય, તો હવે તમારે ઘડતા બનાવવાની કોઈ જરૂર જ નથી, ઘડતા તો પહેલાંથી બનેલું છે, ડાયરેક્ટ આમાં કિંમત મૂકતા જાઓ। સૌથી પહેલું તો કે એક્સ બરાબર કેટલા, સોરી
एक्स ने कोण की किंमत ढाळशु आपणे वाय नी आ बधु वाय आवे छे एटले सौथी पहेला शुं वाय बराबर जीरो लेता तो एक्स बराबर चार गुणिया जीरो जो वाय नी जगह जीरो मूकी दीधो तो जवाब आवशे जीरो तो उकेल शुं मळशे पहेलो जीरो जीरो एक्स नो जवाब जीरो वाय नो जवाब जीरो बीजू वाय बराबर एक लेता जो वाय नी किंमत एक लेशो अहीं मूकीए तो कि एक्स बराबर चार गुणिया एक એટલે કે x બરાબર 4 એકા 4 તો હવે ઉકેલ શું મળશે x ની જગ્યાએ 4 y ની જગ્યાએ 1 ત્રીજો ઉકેલ શોધીએ તો કે y બરાબર 2 લેતા કેટલા લેશું y નો જવાબ તો કે 2 લેશું તો કે 2 મૂકીએ તો કે x બરાબર 4 ગુણ્યા 2 તો કે x 4 2 તો કે 8 થશે તો ત્રીજો ઉકેલ શું મળશે આપણને x ની જગ્યાએ પહેલા 8 મૂકીએ y ની જગ્યાએ 2 મૂકીએ ચોથો ઉકેલ આવશે આ રીતે કયો આવશે ચોથો ઉકેલ તો કે y બરાબર 3 લેતા y ની જગ્યાએ કેટલા મૂકી દઈએ તો કે 3 મૂકી દઈએ તો કે x બરાબર 4 ગુણ્યા 3 તો કે x બરાબર 4 તેવી 12 આવશે આ ચોથો ઉકેલ થઈ ગયો શું મળશે તો કે 3 પહેલા x ની જગ્યાએ 12 y ની જગ્યાએ 3 આ ઉકેલ કમ્પ્લીટ થઈ ગયો આપણો છે ને ઈઝી ચલો થઈ ગયા ચાર દાખલા સોલ્વ હજી એક દાખલો કરાવી દઉં છું એક બે હજી એટલે આપણો આખો ટોપિક કમ્પ્લીટ થયા ઉકેલ શોધવાનો ઓકે ચલો ઝડપથી પહેલાં આટલી વસ્તુ લખો ત્યાર પછી આપણે આગળ જોઈ લઈએ એના પછી દાખલો આ ખાસ નોટ ડાઉન કરતા સમજતા જજો સાથે સાથે આવા દાખલા જો એક્ઝામમાં પૂછાય તો બબ્બે માર્ક્સમાં પૂછાય ક્યારેક ત્રણ માર્ક્સમાં બાકી આલેખ બનાવવાનો આવશે આલેખ આ ચેપ્ટરમાં કમ્પલસરી લગભગ એક્ઝામમાં પૂછાય છે ચાર માર્ક્સનો એમાં તમારે પહેલાં ઉકેલ શોધવા જ પડે અને આ ઉકેલ શોધ્યા પછી તમે આલેખ બનાવી શકશો એટલે આ ઉકેલ શોધવા ફરજિયાત છે ઉકેલ શોધતા આવડશે તો આલેખ બનાવતા આવડશે જો ઉકેલ નહીં આવડે તો આલેખ પણ નહીં આવડે એ ખાસ યાદ રાખવું ઓકે ચાલો હવે નેક્સ્ટ રકમ જોઈએ કેટલામી રકમ આવ્યા તો કે પાંચમી રકમ જોઈએ હવે લખો પાંચમી રકમ કે એક્સ સોરી પાઈ એક્સ વત્તા વાય બરાબર 9 આ કંઈક 9 આવ્યું શું રકમ કીધી પાંચમી પાઈ એક્સ વત્તા વાય બરાબર 9 હવે બધા એમ કે તો આવા દાખલા સોલ્વ કેમ કરવો તો કે કાંઈ નહીં આપણે જેમ કીધું છે એ જ વસ્તુનો ઉપયોગ કરો શું તો કે જેની સાથે સહગુણક છે એને માઇનસમાં જવા દો વાય એકલો છે એટલે વાયને કરતાં બનાવો વાય એકલો કહેવાય ને જેની સાથે સહગુણક નથી એક છે એટલે આ તે સિમ્પલ કહેવો વાય ખાલી તો વાયને કરતાં બનાવો તો વાયને કરતાં બનાવશો સમીકરણ શું બનશે તો કે વાય બરાબર પાઈ એક્સ આખું માઇનસમાં જશે તો બનશે આવું 9 ઓછા પાઈ એક્સ પાઈ હો બાઈ નહીં પાઈ એક્સ હવે તો જુદી જુદી કિંમત લઈએ જેમ કરતા હતા આપણે તો કે પહેલાં એક્સ બરાબર શું લઈએ તો કે 0 લેતા તો કે વાય બરાબર 9 ઓછા પાઈ ગુણ્યા 0 પાઈ ગુણ્યા 0 ગમે ને 0 સાથે ગુણો જવાબ 0 જ થઈ જાય એટલે કે 9 ઓછા 0 થઈ ગયું એટલે 9 આવ્યું વાય તો કે પહેલો ઉકેલ શું મળે આપણને તો કે x ની કિંમત ધારી હતી આપણે 0 y ની કિંમત મળી 9 ઓકે એક ઉકેલ થઈ ગયો ચલો બીજો ઉકેલ જોઈએ x બરાબર 1 લેતા આની જગ્યાએ 1 મૂકીએ તો y બરાબર શું થશે 9 ઓછા પાઈ ગુણ્યા 1 તો કે પાઈ જ કહેવાય પાઈને એક સાથે ગુણા એટલે પાઈ જ આવશે તો હવે આનો કંઈ જવાબ સોલ્વ થાય નહીં આની કંઈ બાદબાકી શક્ય છે તો કે નહીં પાઈની કિંમત મૂકવાની નથી 22/7 કે એવું કોઈ કિંમત મૂકવાની નથી આ આપણો જવાબ થઈ ગયો તો આપણો ઉકેલ શું આવ્યો તો કે એક્સની જગ્યાએ 1
અને વાયની જગ્યાએ 9 ઓછા પાઈ. ત્રીજી કિંમત લઈએ આપણે, એક્સ બરાબર 2 લેતા તો કે વાયની જગ્યાએ શું આવશે? તો કે વાય બરાબર 9 ઓછા પાઈ ગુણ્યા 2. તો કે શું થઈ જાય? પાઈની સાથે 2 ગુણો તો 2 પાઈ થઈ જાય. પાઈની સાથે 2 ગુણો તો 2 પાઈ થઈ જાય. તો વાયનો જવાબ મળી ગયો આપણને. તો ઉકેલ શું મળ્યો આપણને? એક્સની જગ્યાએ 2, વાયની જગ્યાએ 9 ઓછા 2 પાઈ. ફાઇનલ ઉકેલ શોધીએ ચોથો. તો કે એક્સ બરાબર 3 લેતા તો કે વાય બરાબર શું થશે? તો કે 9 પાઈ ગુણ્યા 3. એક્સની જગ્યાએ 3 મૂકી દઈએ કૌંસમાં. તો કે 9 ઓછા 3 ગુણ્યા પાઈ એટલે કે 3 પાઈ. તો ઉકેલ શું આવશે ફાઇનલ? તો કે એક્સની જગ્યાએ 3, વાયની જગ્યાએ 9 ઓછા 3 પાઈ. થઈ ગયો ઉકેલ આપણો. ઓકે ચાલ, તો આ રીતે ઉકેલ શોધી શકાય છે આપણે. ઓકે ચાલો ઝડપથી પહેલાં ઉકેલ લખી નાખો. ઓકે તો આજે આપણે કુલ 5 દાખલા સોલ્વ કર્યા ઉકેલ શોધવાના. થોડી થિયરી ભણ્યા ઉકેલ કેમ શોધાય, ઉકેલ કોને કહેવાય. ઓકે તો આજનું હોમવર્ક જે છે એમાં 5-5 દાખલા તમારે હોમવર્કમાં 2 વખત ગણવાના છે. એ સિવાય તો કે 2-3 દાખલા આવા જ મોઢે જાતે ગણવા આપું છું જે તમારે હોમવર્કમાં ગણવાના છે. એક તો આજે કરાવેલ બધા 2 વાર, અને એ સિવાય બાકીના જે છે 4-4 ઉકેલ શોધો. એવા 2-3 સમીકરણ આપી દો એના ઉકેલ તમારે એક આ દાખલા 1-1 વાર ગણવાના આવે. આજે મોઢે આપું છું બધા 1-1 વાર. પહેલી રકમ તો કે એક્સ વત્તા 3 વાય બરાબર 10. બીજી રકમ 4x વત્તા y બરાબર 15. અને ત્રીજી રકમ તો કે y બરાબર 5x. આ 3 રકમ છે, આના 4-4 ઉકેલ ગોતવાના છે બધાના. ઓકે તો આના આન્સર કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. ખાલી ઉકેલ લખતા જાઓ અને કાઉન્સ કરીને કેવી રીતે, કે 0.9, 1, 2.5, 3.7, જે આવતા એવા ઉકેલ લખતા જવાના. ઓકે તો આજનું હોમવર્ક થઈ ગયું યાદ તમને, આ 5-5 દાખલા 2 વાર અને બાકીના 3 દાખલા તમારે 1-1 વાર ગણવાના છે. ઓકે કોઈ ડાઉટ હોય તો ફોન કરીને પૂછી લો, મેસેજ કરવા. ઓકે કોઈ ડાઉટ રાખવો નહીં કોઈ દી પણ, જેમ ડાઉટને તમે તમારી પાસે સંગ્રહ કરી નાખશો ને ડાઉટ વધતા જાય. એકનો એક વસ્તુ અત્યારે ન સમજાણી એટલે આગળ નહીં સમજે, આગળ નહીં સમજે એક્ઝામ વખતે નહીં આવડે. એટલે ક્યારેય પણ પોતાની પાસે ડાઉટ ભેગા ન કરાય. જેવો ડાઉટ આવે, 1-2 ભેગા થાય એટલે તરત સોલ્વ કરાવી નાખાય. ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ગુડ બાય.